कांग्रेस पार्टी द्वारा पाटन जिला ने सिद्धपुर विधानसभा बैठक पर सिटिंग धारासभ्य चंदनजी ठाकुर ने उम्मेदवारी तरीके पसंदगी कराता तेमना समर्थकों अने कांग्रेस ना आगेवानो कार्यकर्ताओं अने मतविस्तार ना मतदारों में आनंद छवाई जवा पाम्यो छे। आभार मानो अमारा राष्ट्रीय अध्यक्ष मल्लिका खड़गे जी नो, आभार मानो अमारा राहुल जी, अमारा सोनिया जी, अमारा गुजरात पार्टी ना अध्यक्ष जगदीश ठाकुर साहेब नो खूब खूब आभार मानो के सिद्धपुरनी विधानसभामां मने फरी रिपीट करी अने सिद्धपुरनी प्रजानी सेवा करवानो मने अवसर आल्यो छे ए बदल फरी कांग्रेस पार्टीनो आभार मानुं छुं। ફરી એકવાર આપ ચૂંટણી લડી રહ્યા છો, શું કહેશો કે કયા કયા વિકાસના કામો રહી ગયા છે અને કેવા કરવાના બાકી? સિદ્ધપુરમાં અનેક પ્રકારના કામો પાંચ વર્ષના શાસનમાં કરવામાં આવ્યા છે, 850 કરોડથી વધારે પણ શીશી રોડ, દીપ, પુલ, ગટરની વ્યવસ્થાઓ સુધીના કામો કર્યા છે, અનેક કામો રહી પણ ગયા છે। રહેવામાં કેટલાક કામો સિદ્ધપુર પ્રોપરના રહી ગયા છે। ભારતીય જનતા પાર્ટીનું 27 વર્ષનું શાસનમાં સિદ્ધપુરને યાત્રા વિકાસ નિગમ બોર્ડ તરીકે દરજ્જો ના આપ્યો। સિદ્ધપુર એ માતૃ શ્રાદ્ધ તરીકે જાણીતું શહેર છે, બિંદુ સરોવર તરીકે જાણીતું શહેર છે। સિદ્ધપુરમાં 24 કલાક 365 દિવસ પાણી સરસ્વતી નદી જીવિત થઈ શકે તેમ છે। ભારતીય જનતા પાર્ટીએ સિદ્ધપુરના નહીં, ઉત્તર ગુજરાતના જાણે ખેડૂતનો કોઈ પણ પ્રકારનો એને ન્યાય મળે એ પ્રક્રિયા આજ સુધી કરી નથી। બનાવો ગુજરાતમાં કોંગ્રેસનું શાસન, અમે સિદ્ધપુરમાં 365 દિવસ પાણી આપીશું, ધરોઈ ડેમમાંથી પાણી આપીશું, એની સુવિધાઓ જે તે વખત કોંગ્રેસના શાસનથી નહેરો નાખેલી છે એમાં કરશું। અમે સિદ્ધપુર તાલુકાની અંદર એક કોલેજ નથી આપી, અમે એક કોલેજ આપીશું, સરકારી કોલેજ, સરસ્વતી તાલુકામાં સરકારી કોલેજ આપીશું। કાકોશી પટ્ટામાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સ્મોલ ઇન્ડસ્ટ્રી ના આપી, GIDC ના આપી, બનાવો કોંગ્રેસનું શાસન, અમે GIDC આપીશું, લોકો નાના મોટા ઉદ્યોગકારોને રોજગારી આપવાનો પ્રયત્ન કરશું। આજે ગામડાનો માણસ જે હેરાન પરેશાન થઈ રહ્યો છે, ગામડું કઈ રીતે મજબૂત કરે એ પ્રયાસો સાથે આગળ વધશું, અને અમારા રાહુલ ગાંધીજી 8 વચનો લઈને આવ્યા છે, એ 8 વચનો લઈને અમે પ્રજા વચ્ચે જઈશું। મુખ્ય કયા મેનિફેસ્ટો રહેશે 8 વચનોમાં? 8 વચનોમાં ખેડૂતનું 3 લાખ રૂપિયાનું દૂધ ફ્રી, ઉત્તર ગુજરાત એટલે દૂધના વ્યવસાય સાથે લો, આ મોટા ભાગનો ખેડૂત ને વેપારી છે, દૂધમાં 5 રૂપિયા સબસિડી જેમ અમારી ગેહલોત સરકાર આપે છે એમ અમે પણ 5 રૂપિયા દૂધમાં સબસિડી આપીશું, 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર, કોઈ પણ પ્રકારની ઇન્જરી થાય તો એને પણ અમે 10 લાખ સુધીની મફત સારવાર આપીશું, અને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડીશું। આવા અનેક પ્રકારના અમારા મેનિફેસ્ટો છે, ખાસ કરીને મનમોહનસિંહની સરકારમાં 500 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળતું હતું, આજે ગેસનું સિલિન્ડર 1150 રૂપિયામાં મળે છે। બનાવો ગુજરાતમાં કોંગ્રેસની શાસનને ગૃહિણીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમે 500 રૂપિયામાં